રાજા મહેલે આવે, પિંગળા 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 ક્યાં છે? કે પિંગળા આ અમરફળ મને એક મહાત્મા આપ્યું છે, એ અમરફળ તું ખાઈ જા, તને મરતી હું નહીં જોઈ શકું. એ ફળ તું ખા એટલે તું અમર થઈ જા, તને મરતો હું જોઈ નહીં શકું. મધરાત્રિ સુધી રાત્રિનો પહેલો પ્રહર ચાલુ થાય, બીજો પ્રહર પૂરો થાય ત્યાં સુધી પશુપાળ લઈને ફરે છે. આ દરિદ્ર આજે આવો માહોલ બીજી વાર નહીં મળે છે. મહેલે આવે એટલે કે પિંગળા પિંગળા પિંગળા, તારા જેવું મને જગતમાં કોઈ વાલું નથી. એમાં રાજાને સંત પ્રેમી મહાત્મા, સંત પ્રેમી રાજા, સાધુ પ્રેમી રાજા, જંગલમાં એક સાધુ એના પર રાજી થયા અને અમરફળ દીધું એને કે લે આ અમરફળ, આ અમરફળનું તું સેવન કરી, સવારમાં સ્નાન કરી, પૂજા કરી, ધૂપ દીપ કરી અને આ અમરફળ તું ગ્રહણ કરીશ એટલે તું અમર થઈ જઈશ. રાજા મહેલે આવે, પિંગળા 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 ક્યાં છે? કે પિંગળા આ અમરફળ મને એક મહાત્મા આપ્યું છે, એ અમરફળ તું ખાઈ જા, તને મરતી હું નહીં જોઈ શકું. એટલો પ્રેમ. પિંગળા અમરફળ લઈ પોતાના રંગ મહેલમાં આંટા મારે. હવે કર્મની કઠણાઈ જો, વિધિની વક્રતા એવી જો, કે પિંગળા ઘોડા સરખા કરવા વાળો, ઘોડાને ઉપરાવવા વાળા અશ્વપાળને પ્રેમ કરતી, ચક્ર કેમ જાય છે? પિંગળા મધરાતે ઉઠી અને અશ્વપાળને ઉઠાડે કે લે અશ્વપાળ, આ ફળ મારી પાસે આવ્યું છે, એ ફળ તું ખા એટલે તું અમર થઈ જા, તને મરતો હું જોઈ નહીં શકું. મધરાત્રિ સુધી રાત્રિનો પહેલો પ્રહર ચાલુ થાય, બીજો પ્રહર પૂરો થાય ત્યાં સુધી અશ્વપાળ લઈને ફરે છે કે આ અમર ફળ ખાઈને હું અમર થઈ જાઉં તો મારે આખી જિંદગી ઘોડાની સેવા કરવાની, એના કરતાં હું જે કોઠામાં નાચવા વાળી બાઈ છે, ગણિકા છે, એને પ્રેમ કરું, એને મરતી હું નહીં જોઈ શકું. સવારમાં પહેલો પહોર 3-4 વાગે બાઈએ ઘૂંઘરું ઘૂંઘરું તોડ્યા છે, ખોલ્યા છે અને ઘૂંઘરું બાંધીને બેઠી હતી, છોડીને બેઠી હતી અને અશ્વપાળે ગણિકાનો કોઠાનો ઢાંકણ ખખડાવી, ગણિકા હા બાકી ત્યાં તો ચાલતા હતા. ઘૂંઘરું છોડીને બેઠી હતી અને અશ્વપાળ આવીને કહે કે તને એટલો બધો પ્રેમ કરું છું, આ અશ્વ અમરફળ મારા હાથમાં આવ્યું છે, એ તું ખાઈ જા એટલે તું અમર થઈ જા. ગણિકા સવાર સુધી અમરફળ લઈને ફેરી છે સાહેબ, કે મારે આખી જિંદગી અમર થઈ જાવ તો પગે ઘૂંઘરું બાંધીને લોકોની સેવા જ કરવાની, એના કરતાં મારો લાખોનો પાલનહાર રાજા છે અને દીયાઓ તો કરોડો ભક્તોનો કરોડો ગરીબોના કામ થાય, અને સવારમાં આવ્યો અમરફળો. રાજા નીકળ્યો મહેલમાંથી, પિંગળા પિંગળા ક્યાં છે, પિંગળા ક્યાં છે? દરબારમાં આવે અને દરબારમાં ગણિકા કે મારે રાજાને મળવું છે, કે પહેલા પ્રહરમાં રાજાને મળવું, બિલકુલ લઈ આવે એને, હાથમાં પાત્ર છે, થાળી છે, થાળીમાં એક ફળ પડ્યું છે, માથે રૂમાલ નાખ્યો છે અને રાજાને કે રાજા મારી પાસે એક ફળ એવું આવ્યું છે કે જે તું ખા રાજન, એટલે તું તો ગરીબોનો પાલનહાર છો, ગરીબોનો બેલી છો, રાખનો રાખણહાર છો, આ અમર ફળ તમે ખાઈ જાઓ રાજન અને તમે અમર થઈ જાઓ. અને અમર ફળ લઈને સીધા પિંગળાના મહેલમાં, પિંગળા પિંગળા ક્યાં છે, પિંગળા કે હા સ્વામી, કે મારે ભેટ પહેરી લેવું છે. પિંગળા કે સ્વામી હું તમારા વગર રહી ન શકું એમ. અને પાત્ર દેખાડે કે આ અમરફળનો જવાબ છે, પોતાના પગના અંગૂઠાથી ધરતી ખોતરી અને પિંગળા જવાબ નથી દઈ શકી. ત્યારે રાજને ગાયું છે ઉભા ઉભા, ત્યાં 4 યુગની વાત સંભળાય કે આ યુગમાં તો શું, પહેલા પહેલા યુગમાં આંબલો પાયો ત્યારે
હવે દનડા અંભારો બીજા બીજા જુગમાં રાણી તું હતી મૃગલી ને અમેરે મૃગેશ્વર ચાર જુગમાં સાથ નથી આપ્યો હવે શું સાથ આપે ઠોકર મારે નીકળી જાય અને 92 લાખ માળવાને ઠોકર માળે નીકળે ને એ સાચો સંત સાચો જોગી સંત બની શકે મારા બાપ એટલા માટે સતબોધ જગત મે આય કહે સતમાર્ગ કો દિખલાય કહે સતબોધ જગત મે આય કહે સતમાર્ગ કો દિખલાય કહે ગુરુ જ્ઞાન સે પદે ગાય કહે હે મેરે રામ ગુરુ જ્ઞાન સે પદે ગાય કહે સતારે સંત સમજાય કહે બને એ તો મુજ કરે મરજીવા બને મુજ કરે રહે અલમસ્ત ફકીરી મે રામ નામ મેરી ને સબ મેરા કાકે પદ મે વંદન કરું તાકે પદ મે વંદન કરું જોગી જય 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 જલારામ જય જય